श्री वासुदेव विमलामृत धाम वासम नारायणं नरकतारण नामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। विक्रम संवत 2079 कार्तक वद 12 सोमवार तारीख 21 नवंबर 2022 पुरुषोत्तम चरित्र ग्रंथनी कथानो भाग 333। कथास्थल कथा हॉल सहजानंद कारेलीबाग स्वामीनारायण मंदिर वडोदरा। वात चाली रही छे सौरठमां भगवान स्वामीनारायण फरता फरता गाम भाडेर पधार्या छे। भाडेरना दरबार સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત સત્સંગી છે જેમનું નામ પાતળસિંહભાઈ પ્રતાપસિંહ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે। બહુ જ સારા એ અને એમનો આખો પરિવાર ભગવાનના ભગત છે એટલે મહારાજ એમને ત્યાં અવારનવાર જાય છે। તેઓ હાલમાં સ્તુતિ કરે છે, સ્તુતિ પણ બહુ મીઠી છે, મજાની છે, હંમેશા પ્રભુમાં પ્રેમ વધારનારી છે। કાલે એક બે છંદ આપણે લીધા હતા, બહુ મજાના છે। આજે થોડા ફરીને ગાઈ અને આગળ વધીએ। ગોખાય તો ગોખવા જેવા, અવારનવાર પ્રભુ પાસે ગાવા જેવા આ હરિગીત છંદ છે। આવું સાહિત્ય આપણને સૌને પ્રભુમાં પ્રેમ વધારવામાં મદદ કરતું હોય છે। ક્યારેય કોઈ વસ્તુ આપણી પાસે ગોખેલી હોય નહીં તો જરૂર પડે ત્યારે ચોપડી આપણે ક્યાંથી લાવી શકીએ, અથવા આપણા ફોનમાં હોય તો પણ એ તરત મળી જાય નહીં। જ્યારે જોતું હોય, જેવો ભાવ જરૂરી હોય, જો આપણી પાસે એ સામગ્રી હાજર હોય તો એ તરત કામ લાગે અને એ ભાવમાં વધારો કરે છે। આપણે પૂજા કરતા હોઈએ, ઠાકોરજીના મંદિરમાં મહારાજની આગળ હાજર હોઈએ અને આપણને એવો ભાવ થાય, આવું ગોખેલું હોય, આપણે બોલીએ ઘનશ્યામ મહારાજ રાજી રાજી થઈ જાય। આપણે પૂજામાં આવું કંઈ ભગવાનને સંભળાવીએ, ઘર મંદિરમાં સંભળાવીએ, અરે જ્યાં જ્યાં એવો પ્રસંગ હોય તો આ નિમિત્તે ભગવાનનો મહિમા ભાવ પ્રેમ વધતા હોય છે। એટલે આજે ફરી વખત એ સ્તુતિથી આપણે શરૂ કરીએ। સંતનાયકમ સદૈવ સુખદાયકમ પ્રતાપવંત હો અજીત હો આનંદ
અનંત વિશ્વ ઉપજાવે છે, એનું પાલન કરે છે, પોષણ કરે છે, કે એવા મહાપ્રતાપી સર્વ સમર્થ સર્વ શક્તિમાન છે. યસ્ય જ્ઞાન બલ ક્રિયા છે, આપણા વેદો આપણા શાસ્ત્રો એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. જો ભગવાન એક ઈશારામાં કરોડો બ્રહ્માંડનું કામ કરી શકતા હોય તો આપણું નાનું એવું કામ પ્રભુ ન કરી શકે? અવશ્ય કરી શકે. જો એ કામ કરવામાં આપણું ભલું હોય, આપણું સારું હોય, તો પ્રભુ એ આપણું કામ કરતા જ હોય છે. આપણને એવો મહિમા યાદ હોવો છે. મારા પ્રભુ કરવા સમર્થ નથી એટલે નથી કરતા, એવું નહીં. એમાં મારું સારું નથી એટલે નથી. હે મહારાજ, તમે સર્વ સમર્થ છો, કરોડો બ્રહ્માંડોના રાજા ધીરાજ છો, મહાપ્રતાપી છો, અને એટલે તો હે પ્રભુ તમારું કેવા કેવા મોટા મોટા સતત ધ્યાન ભજન સ્મરણ ચિંતન કરે છે, તમારો યશ ગાય છે. ભવાદ્યાપકો ભજે ત્રિકાલ ધ્યાન નાથ જે, ભવાદ્યાપકો ભજે ત્રિકાલ ધ્યાન નાથ જે, ભવાદ્યાપકો ભજે ત્રિકાલ ધ્યાન નાથ જે, ભવાદ્યાપકો ભજે ત્રિકાલ આ બ્રહ્માંડના મોટા મોટા દેવો દેવાથી દેવો આપને ભજે છે, ત્રિકાળમાં પણ એ આપનું ધ્યાન ભજન ઉપાસન સ્મરણ ક્યારેય છોડતા નથી. શારદા દેવી જેવા મોટા મોટા પરબ્રહ્મ પરમાત્માના યશને મહિમાને સદૈવ ગાયા કરે છે. નારદાદિક મહાન મહાન સંતો, હે પ્રભુ આપને હર હંમેશ નમે છે, ગમે છે, કાયમ એ આપના ગમતા પાત્ર સંત ભક્ત બનીને સેવક બનીને દાસ બનીને રહે છે, એ આપનો મહિમા છે. પ્રતાપસિંહ રાજા પ્રભુજીની આવી સ્તુતિ કરે છે ને હવે પ્રાર્થના કરે છે. પ્રાર્થના આના કરતાં પણ વધારે શીખવા જેવી છે કે આપણે જ્યારે ભગવાનનો પ્રતાપ જાણીએ, એમનો બહુ મોટો મહિમા સમજીએ કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આવા સમર્થ છે, તો હવે આપણે એમની પાસેથી ઈચ્છવું શું જોઈએ, માગવું શું જોઈએ? આવા મોટા સર્વ સમર્થ સર્વ કરતા સદા હિત કરતા પરમાત્મા આપણને ઈષ્ટદેવ તરીકે મળ્યા હોય તો હવે આપણે શું ઈચ્છાય, શું મગાય, આપણે શું કરાય?
ઘણી વખત આપણી માઈકમાંથી એવું કે મારા તમે સર્વોપરિ થઈને તમે મારું આટલું કામ ન કરો તો તમે સર્વોપરિ શાના, અને જો આપણી એક સાયકલ ખોટવાની હોય ને રિપેર કરી દે ને મારા તમે હવે સર્વોપરિ હાચા. આપણે બધી આવી ઈચ્છાઓ રાખતા હોઈએ છીએ ને ત્યાં ભગવાનનું સર્વોપરિપણું ખપાવતા હોઈએ છીએ. પણ ભાડેરના રાજા દરબાર પાતળસિંહ બાપુ શું માગે છે, મતલબ સાચો મહિમા સમજાયા પછી, એ મહિમા જીવમાં ઉતર્યા પછી એની પાસેથી બીજું નહીં, એ જ મંગાઈ જાય છે, એ જ ઈચ્છાય છે, એને જ ભજાય છે, એને જ પમાય છે, અને એનું જ નામ ખરો અને સાચો મહિમા. આપણને કોઈ એક સંત સમજાણા કે ઓહો આ સંત મનુષ્ય નથી, આ કોઈ મહામુક્ત છે, ભગવાનથી ભરેલા છે, તો બે પ્રકારની અસર આવે. કાં તો આપણને એમ થાય સ્વામી જો મળે ને તો આશીર્વાદ લઈ આવું, સ્વામી નોકરીનો જરાક આશીર્વાદ દે, મારી દીકરીને કેનેડાના વિઝા મળી જાય આશીર્વાદ દે, સ્વામી દયા કરજો મારા ઘરે સંતાન થાય, આ એક ભાવ થાય. અને જ્યારે એકદમ સાચો યોગ્ય રીતે મહિમા સમજાય તો એમ થાય કે હું સ્વામીને મળીશ, સ્વામીને પ્રાર્થના કરીશ, સ્વામી હું પણ પ્રભુને પામી શકું, પ્રભુનો પ્યારો બની શકું, સ્વામી એવી કંઈક મારા ઉપર કૃપા કરજો, મારી ભૂલ ખોટ ખામી ઓળખાવજો, ટળાવજો, અને મને પણ તમારી જોડે જોડે એ પુરુષોત્તમ નારાયણનો મહામુક્ત બનાવજો. આવા મોટા પુરુષ મળ્યા છે તેની કૃપાથી મારે ભગવાનને પામવા સહેલું થઈ જશે. આમાં આપણો ટ્રેક કયો, પ્રતાપસિંહ રાજાનો કયો, હમલો કૃપાયને કાકેજીએ સદૈવ દર્શ દીજીએ, કૃપાયને કાકેજીએ સદૈવ દર્શ દીજીએ, કૃપાયને કાકેજીએ સદૈવ દર્શ દીજીએ, કૃપાયને પ્રભુ એવી અનેક અનેક કૃપા વરસાવજો, સતત સદા સર્વદા આપના દર્શન દેજો. મહારાજ કે અરે પાતળસિંહજી, અમારે તો તમારા જેવા લાખોને મળવાનું હોય, એને રાજી કરવાના હોય, એમના ઘેરે ઘેરે ગામડે ગામડે જવાનું હોય, તમને સદા દર્શન દેવા અમે અહીં એકની એક જગ્યાએ કેવી રીતે બેસી રહીએ, આવું કેમ માગો છો? અને હવે એમણે ચોખવટ કરી, હો ના હૃદયમાં, એના આત્મામાં આપ કેવા અખંડ ને અખંડ પ્રકાશમાન છો. ગોરધનભાઈને આપ કેવા ચોવીસેય કલાક દેખાવ છો. હે મહારાજ, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાદિતાનંદ સ્વામી જેવા મહાન મહાન ધર્મ ધુરંધર સંતોના રોમ રોમમાં આપ કેવા વસ્યા છો. હું એક સેવક છું બાપ, મારી એક નાનકડી પ્રાર્થના છે, મારા હૃદય મંદિરમાં બિરાજમાન થાઓ. આપ મનુષ્ય સ્વરૂપે પ્રકટ પ્રમાણ તો ગામડે ગામડે શહેરે શહેરે વિચરણ કરવા જાઓ, જવું જોઈએ મહારાજ, એ પણ આપના સંતો ભક્તો છે. પણ તમે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, આત્માના આત્મા છો, તો મારા આત્મામાં મહારાજ દેખાવ, એટલી મારી પ્રાર્થના છે. મહારાજ કેટલું એ બરાબર, ઇટ ઇઝ પોસિબલ. આપણે બધા જ્યારે જ્યારે પ્રભુ પાસે માંગણી કરીએ છીએ, આવા પ્રભુના પ્યારા સંતો પાસે જઈએ છીએ, આપણે શું માગીએ છીએ, શું માગવાનું મન થાય છે, મનોમન પણ આપણે શું ઈચ્છતા રહીએ છીએ,
આપણને જ્યારે સંતોને મળવાનું મન થાય તો શું કારણે, કયા હેતુથી? એ ખરેખર માઈક કામ હોય છે કે અમાયિક હોય છે? ભગવાન અને સંતો પાસેથી કંઈક પ્રાપ્ત કરવા માટેનું હોય છે કે પ્રભુને પામવા માટેનું હોય છે? આવા ભક્તો હોય છે વાલા ભક્તો, હમાર હી મે અહો અખંડ આઈ કે રહો, મહારાજ મારા હૃદયમાં આવીને અખંડ વિરાજમાન રહો, બસ મારું એટલું કહેવું છે પ્રભુ. હાય વાલ્યો, પ્રભુજી પધાર્યા. અવિનાશી અને સુખરાશી શ્રી હરિએ પાતળભાઈની આવી સ્તુતિ સાંભળીને, પ્રાર્થના સાંભળીને તેમને ઈચ્છિત વર આપ્યો. તથાસ્તુ. પાતળભાઈ જાઓ, એમ જ થાઓ. સત્ય સંકલ્પ મૂર્તિ મહારાજ જેને વરદાન આપે તો એ તો એમ જ થાય ને ભાઈ. ભાડેર ગામમાં વાલા મહારાજે આવી અદ્ભુત અનોખી લીલા કરી, એમના ભક્તોને ધન 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 બનાવ્યો. ભાડેરની લીલા ચાલે છે તો થોડાક ભાડેરના દર્શન કરી લે, કારણ કે આપણા જીવનમાં ખબર નહીં ભાડેરમાં જવાનું થાય ક્યારે ન થાય. મારી આટલી જિંદગી ભેગી હજી તો ભાડેર ભાડ્યું નહીં છે, પણ આ ટેકનોલોજીના જમાનામાં હવે ભગવાને દયા કરી છે કે આપણને ઘરે બેઠા આ પવિત્ર તીર્થોના દર્શન થઈ જાય છે. રાઈટ, જ્યાં પાતળસી બાપુ રહેતા, જ્યાં સ્વામિનારાયણ ભગવાન અનેક વાર આવતા, એ દરવાજો, દરબારગઢનો અંદર પ્રવેશ કરવાનો દરવાજો તો આપણે કાલે જોયો હતો ને, આજે એકવાર ફરીને એના દર્શન કરી લઈએ. જે મોટો મેન ગેટ છે ને ભાઈ, એ આમાંથી મહારાજ અવારનવાર પ્રવેશ કરતા હતા. આમાં મહારાજ અડ્યા હશે, મહારાજનો વાયુ એમને અડ્યો હશે, પછી અંદર જતા આ બે મકાનોની વચ્ચેથી હાલતા હાલતા પેલું સામેનું મકાન દેખાય છે ને વાલા ભાઈઓ, ત્યાં પાતળસી બાપુનો દરબાર હતો. આજકાલ બધા ફેરફાર થઈ ગયા છે. પછી આ ગામમાં એક વાઘેશ્વરી માતાનું મંદિર છે, આજે એકદમ રિનોવેશન કરીને સુંદર નવું બનાવ્યું છે, પણ મહારાજ જતા હતા ત્યારે આ જગ્યાએ એક મંદિર હતું, માતાજી હતા, મહારાજ ત્યાં ગયેલા છે. આ સ્થળ પ્રસાદીનું છે, માતાજીને સ્વામિનારાયણ ભગવાન મળેલા છે. એ જમાનાના રીતિરિવાજ મુજબ અમુક એવા વાર તહેવારે અહીંયા હિંસા થતી, વાઘેશ્વરી માતા સામે પશુ બલિ આપવામાં આવતી, એટલે સ્વામિનારાયણ ભગવાને એમના સત્સંગી નિષ્ઠાવાન બધા દરબારો અને અમુક સુજ્ઞ સજ્જનોને બોલાવીને મહારાજે સદુપદેશ આપેલો કે આ હિંસા ન કરવી જોઈએ. કોઈ સાત્વિક દેવ અને દેવી કોઈને પીડા પહોંચાડીને રાજી થવામાં માનતા નથી, એ આપણી માન્યતા હોય છે. આપણે એમને રાજી કરવા હોય તો જેમાં કોઈને પીડા ન થાય એવી રીતે પણ એમને સેવી શકીએ, પૂજી શકીએ, એવું મહારાજે અહિંસામય સેવન પૂજન નિવેદન કરવાનો સદુપદેશ આપેલો. એ જગ્યા એમનું નામ છે મહાદેવજીનું મંદિર, સોમનાથ મહાદેવ. ત્યાં મહારાજ જ્યારે પધાર્યા, બધાને બોલાવીને મહારાજે અહીંયા ઉપદેશ આપ્યો હતો. આ જે સામે દેખાય છે એ સોમનાથ મહાદેવનું મંદિર છે, એમની બાજુમાં દેખાય છે એ આ સ્વામિનારાયણ ભગવાને અહિંસાનો ઉપદેશ આપ્યો હતો, એનો પ્રમાણભૂત ચરણારવિંદનો ઓટો છે. એ મહાદેવજીના મંદિરની એકદમ સાઈડમાં બાજુમાં છે, પેલી જાળી છે ને એની ગ્રીલની અંદર જો દેખાય. જ્યારે જ્યારે મહારાજ ભાડેર પધાર્યા એમાં કોક પ્રસંગે મહારાજે આ ભક્તજનોને પોતાનો પ્રસાદીનો રૂ ભરેલો સુરવાળ ભેટ આપ્યો છે. કેવો સુરવાળ? જેની અંદર રૂ મૂક્યું હોય, જેથી કરીને
ઠંડી ના લાગે, હવામાનને રોકી રાખે એવો ભાવસભર રૂથી ભરેલો સુરવાળ અને એક કટાર કોકે પ્રભુજીને અર્પણ કરીએ છીએ. બે વસ્તુ મહારાજે ભાડેરવાળા ભક્તોને આપી છે, એ હાલમાં પણ ગામ ભાડેરમાં જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણનો એ સુરવાળ અને બાજુમાં કટાર છે. આગળ પેલો કાચ કે પ્લાસ્ટિક જેવું છે એટલે થોડું રિફ્લેક્શન આવે છે. વાલા ભક્તો, ભાડેરમાં મહારાજ એક વખત પધાર્યા હતા અને મહારાજ દરરોજ દાંતણ કરતા. એક દિવસ કોકે લીમડાનું દાંતણ લાવી આપ્યું. શેનું દાંતણ? કડવું તો હોય જ, પણ ક્યારેક ક્યારેક એ પણ જરૂરી છે આપણા સ્વાસ્થ્ય માટે. તો લીમડાનું દાંતણ લાવ્યા તો મહારાજે થોડી વાર એને ચાવી અને આમાં આમાં બ્રશિંગ કર્યું. પછી મહારાજ કે, એ લ્યો આ લઈ જાઓ. કોઈ મહિમાવાળા ભક્ત હશે ને એને ભાવ થયો કે મારા પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે મુખમાં રાખીને ચાવેલું આ દાંતણ વાવેલું હોય તો શું થાય. હવે આમ તો લીમડાના ગુણધર્મોમાં એ નથી આવતું કે એની ડાળખી કાપીને કોઈ વાવે રોપે તો એ પછી ફૂટી નીકળે. પીપર વડલામાં એવું શક્ય છે, પરંતુ લીમડાની ડાળી મારા પ્રભુજીએ લ્યો એ આ લઈ જાઓ એવું કીધેલું, તે ભક્તોએ જઈને યોગ્ય જગ્યાએ એને ચોપી દીધું. એ દાંતણ જમીનમાં ગાડી દીધું અને વાલા ભક્તો, મારા પ્રભુએ ચમત્કાર કર્યો, એમાંથી લીમડો થયો. એ ખાલી લીમડો થયો એવું ના, એ મોટું વૃક્ષ થયું. એ ખાલી વૃક્ષ થયું એમ નહીં, એ આજ એ લીમડાનું લાકડું મને તમને જોવા પણ મળે છે. આ તો પ્રગટ પુરાવો છે. આ પેલું કાચનું શોભા કરેલું છે ને એની અંદર જે દેખાય છે ને ભાઈઓ, એ જ લીમડાનું લાકડું છે. એક બાજુ જુઓ, હાર પહેરાવેલું જરાક છેડો ઠોંગું દેખાય છે. ભગવાન સ્વામિનારાયણે દાંતણ કરીને આપ્યું હતું, એ વવાયું હતું, એમાંથી વૃક્ષ થયું હતું, એ છે આ. શું સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને મને તમને પુરાવા પૂરા પાડ્યા છે. ઘોર કળીકાળમાં પણ આપણે એમની પ્રતીતિ પ્રમાણ સાથે રાખીએ. મહારાજ આ ઘરમાં આવતા ત્યારે જ્યારે મહારાજને ઘરની અંદર જવાનું થાય તો એ જમાના મુજબ જે કમાડ હોય, બારણા હોય, એને ખોલવા પડે, બંધ કરવા પડે, એટલે એને અડીને આવન જાવન થતી હોય ને આખું ઘર દરબાર પડી ગયો. એની જગ્યાએ એ લોકોએ નવું રિનોવેશન કર્યું, પણ એક જૂનું બારણું સાચવી રાખ્યું છે. બોલો, દર્શન કરી લેવા છે? ચાલો ચાલો. એ ભગવાન સ્વામિનારાયણનું પરમ પ્રાસાદિક આ બારણું, એક ઘરનો દરવાજો સચવાઈ રહ્યો છે. બે છે કે છે, બે બાજુના બે કમાડ હોય ને. એ વખતે હિંડોળે ઝૂલવા માટે જે કડા વપરાતા હોય, બાકીનું બધું તો હચવાયું ન હચવાયું, પણ આજે એ બે કડા એ લોકોએ સાચવી રાખ્યા છે. કલર બલર કરીને બરાબર ના રાખ્યા છે. આવું ગામ ભાડેરમાં આટલું જોવા મળે છે. ગામમાં નરેન્દ્રભાઈ વાઘેલા કરીને હાલમાં પણ ખૂબ સજ્જન, સદભાવી, સંત સ્નેહી ભક્ત છે. એમણે આપણને આ બધા ફોટા, વિડિયા, માહિતી પૂરી પાડી. નરેન્દ્રભાઈ વાઘેલાને ખૂબ ખૂબ ધન્યવાદ. ભાડેરમાં રહે છે પાતળસિંહ બાપુ, જે વાઘેલા પરિવારમાં જન્મ થઈ ગયા એ જ પરિવારના એ વાઘેલાના એક સભ્ય છે. હું તો આશા રાખું નરેન્દ્રભાઈ વાઘેલા દરરોજ આવી કથા સાંભળે, રોજ ભગવાન સ્વામિનારાયણના આવા ચરિત્રો અને એ આવી મજાની કથાનો લાભ લે, એના પરિવારજનો લાભ લે, કેવું સારું. હાલમાં પણ ગામ ભાડેરમાં એક સુંદર સ્વામિનારાયણ ભગવાનનું વર્ષો જૂનું મંદિર છે. આ
આ ભાડેરનું મંદિર છે ભાઈઓ. પાતળસિંહ બાપુના પરંપરામાં હજી પણ સત્સંગ ઘણો ખરો સચવાયો છે. બહેનોમાં મહિલાઓમાં વિશેષ સત્સંગ છે, ભાઈઓમાં પણ છે, પણ હવે ગામડા ગામમાં રહેવું બધાને પોસાય નહીં એટલે પછી મોટે ભાગે માણસો શહેરોમાં રાજકોટ વગેરે વસે છે. પણ આ ભાડેર ગામમાં સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે, વર્ષો જૂનું. જૂના જમાનામાં સંતો જે સ્વરૂપ પધરાવતા, જેના બધા દર્શન કરતા, આવું ગામ ભાડેરમાં સ્વરૂપ છે. સ્વામિનારાયણ ભગવાન છે, બે આચાર્યો છે, સંતો છે, બ્રહ્મચારીજી છે. જોયું આવું બધું, પ્રસાદીના ચરણારવિંદ છે. આના પહેલાંનું જે મંદિર હતું એ પણ સ્વરૂપો છે. પહેલાં નાના નાના નીચે સ્વરૂપ છે ને, એ જે પહેલી વાર મંદિર બનાવ્યું હોય ત્યારે નાનું સ્વરૂપ પધરાયું હોય, પછી પાછું મોટું મંદિર કરે ત્યારે મોટું સ્વરૂપ કરે. આવું બધું આવી રીતે ભાડેરવાળા ભક્તોને લાભ આપી અને પછી મહારાજ એકાદ દિવસ નિવાસ કર્યા બાદ મેઘપુર પધાર્યા. ગામ મેઘપુર. એક ચોખવટ મારે કરી દેવી જોઈએ કે અગાઉ એકવાર એ લીલા આવી ગઈ છે કે મેઘપુરમાં પાર્ષદ મૂળજી મરાયા પછી મહારાજે એ ગામનું પાણી અગ્રાહ્ય કર્યું છે. પરંતુ આ ગ્રંથ મોટે ભાગે ભક્ત ચિંતામણી ગ્રંથને ફોલો કરે છે. ભક્ત ચિંતામણીમાં ઉલ્લેખ છે કે મહારાજ મેઘપુર ગયા હતા. આમાં પણ છે, એ જમાનામાં જ્યારે ગ્રંથો બનતા વાલા ભક્તો, તો મહારાજ થઈ ગયા પછી ઘણાક વર્ષે આ ગ્રંથ બન્યો. ઘણાક એટલે કે લગભગ 53 વર્ષે. કેટલા? મહારાજ ધામમાં ગયા પછી 53 વર્ષે. અને કવિશ્વર દલપત રામજી લોધિકામાં સ્વામિનારાયણ મંદિરના મેળે આ ગ્રંથની રચના કરતા, અભયસિંહ બાપુ એમની સાથે રહેતા, તો એટલું બધું એ જમાનામાં બધું સંશોધન ન થઈ શકે એટલે ભક્ત ચિંતામણી ગ્રંથને અનુસારે ચાલ્યા. અને એમાં જ્યાં જ્યાં નવી નવી બધી લીલાઓ ચરિત્ર માહિતી મળી એમણે એડ કરી. પણ ક્યારેક આવું શક્ય છે? તો આવું લખાયું છે કે મહારાજે મેઘપુરમાં પાણી અગ્રાહ્ય કર્યા પછીની પણ આ એક લીલા છે. આપણે એવું સમજવાનું કે પહેલા મહારાજ ગયેલા એનો આ ઉલ્લેખ છે. મેઘપુરમાં અનન્ય ભક્ત નારાયણભાઈ સોની રહેતા હતા. શ્રી હરિજી મહારાજ તેમને ઘેર રોકાયા અને પ્રભુએ પોતાનો પ્રૌઢ પ્રતાપ જણાવ્યો. શું જણાવ્યું? પ્રૌઢ પ્રતાપ. સામાન્ય ફાસફૂસ્યો ચમત્કાર હોય એને પ્રૌઢ ન કહેવાય, પરંતુ જે જીવમાં ઉતરી જાય, જે આ દુનિયામાં બીજી કોઈ તાકાત એની કમ્પેર ના કરી શકે એવો જે પ્રબળ પ્રતાપ હોય એને પ્રૌઢ પ્રતાપ કહેવાય. ભગવાન સ્વામિનારાયણે એવો પ્રતાપ જણાવ્યો. શું પ્રતાપ જણાવ્યો એ પણ લખ્યું છે. સ્વામિનારાયણ ભગવાન ત્યારે ક્યારેક ક્યારેક જીવાત્માઓને પોતાનો નિશ્ચય કરાવવા શું પ્રતાપ જણાવતા સાંભળો. મેઘપુર ગામમાં એક મુસ્લિમ ફકીર આવી ચડ્યા. એ ફકીર કુરાન ભણેલા હતા અને એમની ઘણી બધી પ્રસિદ્ધિ હતી. ગામના કેટલાક સ્વામિનારાયણ ભગવાનના વિરોધી દ્વેષી વિમુખો હતા. એ લોકો ખાનગીમાં પહેલા ફકીરને મળ્યા અને ફકીરને સાધ્યા. સાધી અને એને કીધું કે તમે જઈને સ્વામિનારાયણને મળો. સ્વામિનારાયણ પોતે પોતાને કંઈક ભગવાન તરીકે કહે છે અને એમના અનેક અનુયાયીઓ એમને પરમાત્મા તરીકે, ખુદા તરીકે માને છે. તમે તો મુસ્લિમ ફકીર છો, તમે તો જાણો કે કોઈ દિવસ ખુદા ધરતી ઉપર આવે નહીં, તમે જઈને ગમે એમ કરીને પૂગી વળો. એમનું જે ભગવાનપણું છે ને એ બધું કાઢી મૂકો. હવે ખરેખર એમને ચડાવનારા હિન્દુ હતા, પણ વિરોધી સ્વામિનારાયણ ભગવાનના દેશી એટલે આવી રીતે યુક્તિ કરી. તમે જાઓ, તમારા પ્રતાપે એમને જીતી લ્યો, તમે કહો એટલી ભેટ સોગાદ દૂધપાક માલપુઆ અમે આપશું. બસ કેટલાક લોકો વિરોધી દ્વેષીઓ એવા હોય છે કે કોકનું બગાડવા માટે પોતાનું સર્વસ્વ વાપરે,
પોતાનું ભૂંડું કરીને પણ બીજાનું ભૂંડું કરવા ઈચ્છે. આવા હોય છે અમુક માણસો. શું કરીએ હવે, એમના ખોપરા હળી ગયા હોય, બગડી ગયા હોય તો આપણે શું કરીએ? પોતાનું ગમે એટલું બગડે, અહિત થાય તો પણ એ બીજાનું અહિત કરવા માટેના જ પ્લાન વિચારતા હોય. જુઓને, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં સેંકડો વખત ના પાડી છે કે ભગવાનના કે ભગવાનના સંત ભક્તના અભાવ અવગુણ ન લેવા. જે અભાવ અવગુણ લે એનો જીવ નાશ થઈ જાય ત્યાં સુધીનું નુકસાન થાય છે. આવું બધું ભગવાન બોલ્યા છે કે નહીં બોલે? તો પણ આપણે રહેવાય નહીં. બીજાના અભાવ ગુણ જોયા વિના, કહ્યા વિના, સાંભળ્યા વિના, વિચાર્યા વિના રહેવાય નહીં. હવે કોકના અભાવ ગુણ જોયા કરીએ, એમાં આપણું કાંઈ હિત છે? બિલકુલ નહીં. બીજાના અભાવ ગુણ કોક બીજાને કીજા કરીએ, એમાં એનું, આપણું કે જેનું બોલી છે કોઈનું હિત છે? ખરેખર આપણું પહેલામાં પહેલું ભૂંડું થવાનું છે. જેને કહીએ છીએ એનું પણ કદાચ થશે. તો ભૂંડું કરીને પણ આપણે ભૂંડું આપણું સ્વયંનું ઓરતા હોઈએ છીએ, છે ને? શું કરીએ, ક્યારેક ક્યારેક આવું નુકસાન થતું હોય છે. આ વાત સાંભળીને પેલા ફકીરને તો પાનો ચડી ગયો, ઉત્સાહ આવી ગયો કે અરે એ કામ મારું, હું તો કુરાન વિશે જાણું છું, એ કુરાન વિશે હું જાણતા હોય કે તમે કાંઈ જાણો છો એમને કંઈ? કે ના ના ના, કુરાનની એમને કાંઈ ન ખબર હોય. એમને કદાચ બહુમાં બહુ વેદોની, ઉપનિષદોની, શાસ્ત્રોની, ગીતાજીની, ભાગવતની, કુરાનની તો ન જ ખબર હોય. એને કે બસ તારે હું કુરાનથી એને જીતી લઈશ. સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા અને એણે મનમાં એવું નક્કી કરી લીધું કે કુરાનના આધારે એવા વાદ વિવાદ કરવા છે કે છેવટે સ્વામિનારાયણ હારી જાય, એને મારા જવાબ આવડે નહીં, એટલે પછી હું ડિક્લેર કરીશ, લ્યો આને કોણ ખુદા કહે છે, કોણ કહે છે આ ભગવાન છે, આવી રીતે હું એમનો હોબાળો કરીશ. આવું મનમાં નક્કી કરીને આવ્યા. જેવા આવ્યા ને એટલે સામેથી મારા વાલા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું, એ આવો ફકીર સાહેબ, આપનું નામ શું છે? બહુ આદર સાથે પ્રેમથી બોલાવ્યા, હો ફકીર સાહેબ, આપનું શુભ નામ શું છે? ત્યારે તેણે કહ્યું, અમારું નામ અડબડ શાહ છે. કેવું નામ? દેશી ભાષામાં એને અબડા શાહ, અડબડ શાહ છે. ખબર નહીં આ પ્રોપર નામ એમણે આપ્યું કે પછી ટોન્ટમાં કીધું, પણ એમણે આવું કીધું. ઘનશ્યામ પ્રભુએ હસતા હસતા કરામત કરી, બાજુમાં જોયું ગામ મેઘપુરમાં કેટલાક ભાટ ભાઈઓની વસ્તી છે, એટલે એક ભાટનો નાનો એવો કરશનજી નામે દીકરો, બાળક, ત્યાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન માટે આવેલો, સંતોની સેવા ભક્તિ માટે આવેલો. મહારાજ એની સામે જોઈને કીધું, એ કરશન, અહીં આવ્યો બેટા. નાનો એવો દીકરો દોડતો દોડતો મહારાજ પાસે આવ્યો કે ઓહો, પ્રગટ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે મારું નામ લઈને મને બોલાવ્યો. જેવો નજીક આવ્યો, પગે લાગ્યો અને મહારાજને હાથ જોડીને કહેવા લાગ્યો, જી મહારાજ. મહારાજ કે, બેટા કરશન, પરમાત્માના પ્રતાપને ઉરમાં ધારીને તું કુરાનનો પાઠ કર. શેનો પાઠ? મતલબ તું કુરાનના કલમાઓ બોલવાનું શરૂ કર. હવે એક તો આવડો એવો બાળક, ભાટનો દીકરો, મહારાજે એને આવી સીધી આજ્ઞા કરી. વાલા ફકીર સાહેબ તો ઊભા ઊભા જોવે છે. હવે કુરાન પાઠનો એક નિયમ છે કે જ્યારે કુરાન બોલવાનું થાય તો એ બોલતા પહેલા એને વજુ કરવાનું. વજુ મીન્સ એમની શુદ્ધિ કરવાની હોય, હાથ પગ ધોવા વગેરે. એટલે મહારાજે કીધું નહોતું તોય પેલો કરશન વજુ કરવા લાગ્યો કે મારે કુરાન બોલવાનું છે ને, લાવો ભાઈ પાણી બાણી લાવો, જે કાંઈ એની વિધિ થતી હશે વજુ કરવા લાગ્યો. પેલો ફકીર તો આભો થઈ ગયો કે હું તો એમ જાણતો હતો કે સ્વામિનારાયણ હારી જશે, સ્વામિનારાયણને કુરાન વિશે કાંઈ નહીં ખબર પડતી, અરે એનું આવડું એવું શેડાળું છોકરું જાણે છે કે કુરાન બોલતા પહેલાં વજુ કરવું પડે. અરે આ તો ખરી નવાઈ શકે છે. હજી તો ફકીરને આશ્ચર્યનો પાર ન રહે એવી મારા વાલમજીએ લીલા કરી. હો મહારાજ કે કરશાન, ચાલુ કર બેટા. ધર્મપુત્ર પ્રભુની આજ્ઞાથી એ બાળકે હવે કુરાન બોલતા પહેલા ભગવાન સ્વામિનારાયણ અને ફકીરને સામે જોયું. એટલે મહારાજને થયું કે જરાનો પરિચય આપવો જરૂરી છે. મહારાજ કે, બેટા તારું નામ, તારું નામ કે ફકીર સાહેબને.
ત્યારે તે ભાટના બાળકે કીધું, મારું નામ ખડબડશાહ. શું મારું નામ? ખડબડશાહ. ઓલા એનું નામ શું કીધું તું? અડબડશાહ. અડબડશાહની સામે ખડબડશાહ. તને મારા પ્રભુજીની લીલા. ઓલાને લાગ્યું, ખરું હમણે કરશન કહેતા હતા ને આમાંય ખડબડશાહ આવે છે, અડબડની સામે ખડબડ. અને પછી મહારાજ કહે, હવે ચાલુ કર, ચાલુ કર બેટા. અને પછી એણે શું કર્યું એનું વર્ણન કવિશ્વર દલપતરામજી આવા શબ્દોમાં લખ્યું, સાંભળો. લગ્યા કુરાન પઢન સો જબહિ, વિસ્મિત ફકીર ભયો તબહિ. લગ્યા કુરાન પઢન સો જબહિ, વિસ્મિત ફકીર ભયો સો તબહિ. લગ્યા કુરાન પઢન સો જબહિ, વિસ્મિત ફકીર ભયો તબહિ. લગ્યા કુરાન પઢન સો જબહિ, વિસ્મિત ફકીર ભયો સો તબહિ. ક્યા ઇતના શિશુ પઢે કુરાના, ઇતના શિશુ પઢે કુરાના. આવડો એવો બાળક કુરાન બોલે. અડબડ જાને તો ભાઈ ચક્કર ભમ થવા લાગ્યું. ક્યા ઇતના શિશુ પઢે કુરાના, ઇતના શિશુ પઢે કુરાના. હૈ સ્વામી યહ ખુદા સમાના, હૈ સ્વામી યહ ખુદા સમાના. હૈ સ્વામી યહ ખુદા સમાના, હૈ સ્વામી યહ ખુદા સમાના. લગ્યા કુરાન પઢન સો જબહિ, વિસ્મિત ફકીર ભયો સો તબહિ. લગ્યા કુરાન પઢન સો જબહિ, વિસ્મિત ફકીર ભયો સો તબહિ. વિસ્મિત ફકીર ભયો સો તબહિ, વિસ્મિત ફકીર ભયો સો તબહિ. એના મત પ્રમાણે સ્વયં ખુદા છે એવું તો એ ન બોલી શક્યા, પણ ખુદા સમાન છે એવું એને મનાઈ ગયું પાક્કું. આવું મારા વાલમજી કર્યું. ચોક્કસ આ સહજાનંદ સ્વામી ખુદા સમાન છે, ખુદાથી ઓછા જરાય હવે કહી શકાય નહીં એવો એને મારા પ્રભુજી મેઘપુરમાં પ્રતાપ બતાવ્યો. આમ નિશ્ચય કરીને તે ફકીરે પ્રગટ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની બંદગી કરી, વંદના કરી, સ્તુતિ પ્રાર્થના કરી. ત્યારે શ્રી હરિએ તેને દુઆ આપી. શું આપી? દુઆ. આશીષ દે દયા. દુઆનો એક અર્થ પ્રાર્થના કરી આવ પણ થાય છે. અહીંયા તો દુઆ દેવી મતલબ આશીર્વાદ દીધા. આ જોઈને કેટલાક વિમુખ લોકો જોર શોરથી બોલવા લાગ્યા કે આ ફકીર ઉપર સ્વામિનારાયણે ભૂરકી નાખી, ભૂરકી નાખી. જે પેલો તમાશો જોવા માટે આવેલા ને કે હમણે ફકીર આમને હરાવે એટલે આપણે બધા હલ્લો કરીશું, એ લોકોનું બીજું કાંઈ ચાલ્યું નહીં. ત્યાં પછી હવે આવું બોલવા માંડ્યા. આવું છે આ બધું શું કરી. કૂતરાની પૂંછડી એક દિવસ, સો દિવસ ગમે એ પાઇપમાં ભરાવી રાખો અને પછી છૂટી કરો. છૂટી કરો તો પછી છેવટે પછી હોય કેવી? વાંકીને વાંકી જ. એમ વિમુખ આસુરી સંપત્તિવાળા અમુક આત્માઓ ભગવાનના ભગત નથી થતા, એ ભગવાનને ભગવાનના સાચા સંતને નથી ઓળખી શકતા. શું કરીએ? સ્વામિનારાયણે આ ફકીર ઉપર કંઈક ભૂરકી મીન્સ કંઈક જાદુઈ મંત્ર વિદ્યાનો પ્રયોગ કર્યો હોય ને એવું કર્યું છે. તેથી જ આ ફકીર એ સ્વામિનારાયણનો દીવાનો બની ગયો છે. કેમ કે સહજાનંદ સ્વામી નક્કી આવા કંઈક જાદુને જાણે છે. આવું
બોલવા લાગ્યા. પેલા બધા હતા ને જે વિમુખો, એ બધા. મૂળજી બ્રહ્મચારી કહે છે, હે રાજા, દાદા ખાચર સાંભળો, જે કોઈ આસુરી લોકો હોય છે તેઓ બંને રીતે ઊંધા જ વિચારો ગ્રહણ કરતા હોય છે. દાદા ખાચર કહે છે, સ્વામીજી મહારાજ, બંને રીતે એટલે કઈ કઈ રીતે? કે સાંભળો, પહેલી રીતે કે ચમત્કાર જોવે નહીં ત્યાં સુધી નિંદા કરે. એ તો થોડા ભગવાન છે, એ તો માણા છે, મારે બે હાથ એને બે હાથ, મારે બે પગ એને બે પગ, મારે આંખો એને આંખો, શું ફેર છે? એક તો જાણે આ રીતે મનુષ્ય ભાવ જોઈને હંમેશા ઊંધા ઊંધા વિચારો કરે. ચમત્કાર જોયા વિના એવા અજ્ઞાની જેવો પ્રગટ પરમાત્માને ભગવાન ન માને. બીજી રીત, જો પરમાત્મા ચમત્કાર બતાવે તો તેને જાદુ માને. કંઈક જાદુ મંત્ર કરતા લાગે છે, કંઈક જાદુ શીખ્યા છે એટલે આવું કરે છે. આ આસુરી લોકોના અપલખણ છે. પછી તે ફકીરજી શ્રીહરિનો મહિમા મનમાં ધારીને પ્રભુને સલામ કરીને જતા રહ્યા. હવે તો સલામ કરે ને, હવે તો એને અનુભવ થઈ ગયો. એ આસુરી નહોતા, એને તો કોઈ વિમુખ હોય ચડાવ્યા હતા, એને તો પ્રતિતિ મળી ગઈ. આ રીતે મેઘપુરમાં શ્રીહરિજી મહારાજે ખૂબ સુંદર શુભ ચરિત્રો કર્યા, પ્રતાપ જણાવ્યો, અને પછી હવે મહારાજ ત્યાંથી વિદાય લઈને આગળ ગામ પીપલાણે પધાર્યા. ક્યાં પધાર્યા? પીપલાણે. પીપલાણાની લીલા આપણે અગાઉ ઘણી બધી જોઈ છે. ત્યાં રહેતા હરિભક્ત કલ્યાણભાઈને દયાળુ શ્રીહરિજી મહારાજે દર્શનનું દાન આપ્યું. કલ્યાણજીભાઈ એટલે કે ગામ પીપલાણામાં થઈ ગયેલા રામાનંદ સ્વામીના શિષ્ય સજાનંદ સ્વામીને જેમણે સ્વીકાર્યા એવા નરસિંહ મહેતાના દીકરા, જૂનાગઢવાળા નરસિંહ મહેતા બીજા. પીપલાણામાં જે થઈ ગયા એ તો 200 વર્ષ પહેલાં થયા, અને જૂનાગઢમાં થયા એ તો 400-500 વર્ષ પહેલાં થયા. પછી હવે મહારાજ પીપલાણાથી નજીક એક આખા નામનું ગામ છે, સુખદાયી શ્રીહરિજી મહારાજ સર્વ લોકોને સુખ દેવા માટે ત્યાંથી આગળ આખા ગામમાં પધાર્યા. ત્યાંના હરિભક્તોના મનમાં બહુ આનંદ થઈ ગયો. પછી ધર્મકુમાર આખા ગામમાં રહેનારા નારાયણભાઈ દવે નામના ભક્તના ઘરે રોકાયા, અને હવે મહારાજ આગળ અગતરાય જવાના છે. ક્યાં જવાના છે? અગતરાયના મહામુક્તરાજ એટલે કે પર્વતભાઈ. પર્વતભાઈ તો એવા મોટા પ્રગટ મહામુક્ત છે. સ્વામિનારાયણ ભગવાનને બહુ વાર પૂછ્યા પછી એકવાર એમના અક્ષરધામના મહામુક્તોના નામ આપ્યા હતા. જનરલી મહારાજ આવું સિક્રેટ સિક્રેટ રાખતા, પણ એક વખત એમણે નામ આપ્યા હતા સેમ્પલના, અને વર્ગવાઇઝ એક એક નામ આપ્યું. મહારાજ કે સંતોમાં ગોપાળાનંદ સ્વામી અમારા અક્ષરધામના મહામુક્ત છે, હરિભક્ત પુરુષોમાં પર્વતભાઈ, અને બહેનોમાં મોટીબા ગરડાવાળા, જીવબા દાદા ખાચરના મોટા બહેન, આવા 3 સેમ્પલ આપ્યા હતા મહારાજે. એવા પર્વતભાઈ અગતરાયમાં રહે છે. વાલા મહારાજ ત્યાં આવે જાય છે, અદ્ભુત અનોખી લીલા આવવાની છે. પર્વતભાઈની સ્થિતિ, પર્વતભાઈના ગુણો, એમની કેટલીક વિશેષતાઓ, એમાંથી ઘણું બધું આપણે શીખવા જેવું આવું બધું આવવાનું છે. પણ એ બધું આજને આજ નહીં, બધું જ રોજને રોજ હારામ હારું એ ઘરે ખાઈ લી તો પછી ડાયાબિટીસ થઈ જાય, કાપખો થાય, પછી જલેબીનો જલેબ થાય. એના કરતાં રોજ થોડું થોડું મળે સારું. હવે બાકીની મજા બધી આવતીકાલે. બોલો સ્વામિનારાયણ ભગવાન. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડી ના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, તમે વડા તો સુખ છે જાદુ, મારે હૈયે હૈયાનહાર, અટી પાવી ગયો છું વાલા, અટી પાવી ગયો છું વાલા, મને મળો તમારો પ્યાર, તમે રાજી.